हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप रूम एट के ओरड़ो तो रूमन एक चित्र है तुम वर्णन करूँ। तो रूमना चित्रन आप वर्णन करूँ। लेट स्टार्ट। तो पहला तो शेनु चित्र देखाय मित्रों? अपने रूमन है ओरड़ा चित्र है जो लखाए दीस इज अ पिक्चर ऑफ ए रूम। तो शेनु चित्र है? रूमन चित्र है। तो रूम में आप शू देखाय? एक बेड पथारी देखाई रही है। तो स्थिति हो तो देर इज लखाए देर इज अ बेड। एक बेड एट पथारी है इन द रूम। तो रूम में एक पथारी है देर इज अ बेड इन द रूम। रूम में एक पथारी है। पची पथारी पर आप कार नु पोस्टर पर देखाई रही है। स्थिति हो तो देर इज अ पोस्टर ऑफ कार्स। तो कार नु एक पोस्टर है क्या है? ऑन द वॉल दीवाल पर कार नु एक पोस्टर पर आप जो रहा छे। तो कार पर आप कार नु शू पोस्टर है क्या है? ऑन द वॉल एट दीवाल पर। હવે કેટલાક રમકડા પડેલા દેખાય છે આ બેડ એટલે પલંગ ઉપર દેખાય છે આપણે, અને આ શેતરંજી ઉપર પણ થોડાક રમકડા પડેલા દેખાય છે। તો ક્રિયા ચાલુ છે તો શું લખશું? એમિઝાર વત્તા આઈએનજી। સમ ટોયઝ આર કેટલાક રમકડાઓ લાઈંગ એટલે પડેલા છે, ઓન ધ બેડ પથારી ઉપર પડેલા છે, એન્ડ અને ક્યાં બીજે પડેલા છે? આ પથ્થર ઉપર કેટલાક રમકડા પડેલા છે અને બીજા ક્યાં છે? ઓન ધ કાર્પેટ એટલે આ ચટાઈ એટલે શેતરંજી ઉપર પણ થોડાક રમકડા પડેલા છે। ક્રિયા ચાલુ છે। હવે આ બેડની બાજુમાં એક બૂટની જોડી પણ પડેલી છે। બેડની બાજુમાં શું છે? બૂટની જોડી। તો સ્થિતિ હોય તો ધેર ઇઝ અ પેર ઓફ શૂઝ। શૂઝ એટલે બૂટની એક પેર એટલે જોડી છે નિયર ધ બેડ। પથારીની બાજુમાં એક શૂઝ એટલે બૂટની એક જોડી પણ છે, જોઈ શકાય છે। હવે તેના પછી આપણે બારીની બાજુમાં આપણે શું દેખાય છે? કબાટ દેખાય છે। બારીની બાજુમાં શું દેખાય છે ફ્રેન્ડ્સ? કબાટ દેખાઈ રહ્યો છે। તો શું લખાય સ્થિતિ હોય તો? ધેર ઇઝ અ સ્મોલ કબર્ડ। તો એક નાનકડો કબાટ એટલે કબાટ છે નિયર ધ વિન્ડો એટલે બારીની બાજુમાં આપણે સ્મોલ કબાટ એટલે કે નાનકડો કબાટ કબાટ છે। તો તેના પછી આપણે શું છે કે આ કબાટની ઉપર એક ટ્રોફી આવેલી છે, ટ્રોફી પડેલી છે કોઈ, બરાબર, ક્યાંય ચેમ્પિયનશિપની ટ્રોફી છે। તો ધેર ઇઝ એ બિગ ટ્રોફી, એક મોટી ટ્રોફી છે ઓન ધ કબાટ એટલે કબાટ ઉપર। તો કબાટ ઉપર શું છે? એક મોટી ટ્રોફી છે। ધેર ઇઝ એ બિગ ટ્રોફી ઓન ધ કબાટ એટલે કબાટ ઉપર એક મોટી ટ્રોફી છે। હવે આપણે દિવાલમાં દિવાલ ઘડિયાળ પણ જોઈ શકીએ છીએ। તો શું લખે સ્થિતિ હોય તો? ધેર ઇઝ અ ક્લોક, એક દિવાલ ઘડિયાળ છે ઓન ધ વોલ એટલે દિવાલ ઉપર એક ઘડિયાળ પણ છે। ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, દિવાલ ઉપર એક ઘડિયાળ પણ જોઈ શકીએ છીએ। પર ફ્રેન્ડ્સ, તો અહીં આપણું આ ચિત્રનું વર્ણન પૂરું થયું, ફરી એકવાર સ્પીડમાં જોઈ જશું। તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ રૂમ। તો શેનું ચિત્ર છે? રૂમનું ચિત્ર છે। ધેર ઇઝ અ બેડ ઇન ધ રૂમ, તો રૂમની અંદર એક બેડ એટલે પથારી છે। તો દિવાલ ઉપર આપણે શું દેખાય છે? કારનું પોસ્ટર છે। સ્થિતિ હોય તો ધેર ઇઝ અ પોસ્ટર ઓફ કાર્સ ઓન ધ વોલ, દિવાલ ઉપર કારનું પોસ્ટર છે। હવે આપણે આ બેડ ઉપર એટલે કે આ સેટી ઉપર થોડાક રમકડા દેખાઈ રહ્યા છે અને શેતરંજી ઉપર પણ થોડાક રમકડા દેખાઈ રહ્યા છે। તો ક્રિયા ચાલુ છે સમ ટોયઝ આર, કેટલાક રમકડાઓ લાઈંગ એટલે પડેલા છે ઓન ધ બેડ ઉપર, અને ક્યાં પડેલા છે? ઓન ધ કાર્પેટ ઉપર થોડાક રમકડા પડેલા છે। ધેર ઇઝ અ પેર ઓફ શૂઝ એટલે કે બૂટની એક પેર એટલે જોડી છે નિયર ધ બેડ એટલે પથારીની બાજુમાં એક બૂટની જોડી પડેલી છે। હવે આપણે બરાબર બારીની બાજુમાં શું છે? નાનકડો કબાટ છે ને, બારીની બાજુમાં શું છે? નાનકડો કબાટ છે। ધેર ઇઝ અ સ્મોલ કબર્ડ, એક નાનકડો કબાટ છે નિયર ધ વિન્ડો એટલે બારીની બાજુમાં આપણે એક નાનકડો કબાટ જોઈ શકીએ છીએ। ધેર ઇઝ અ સ્મોલ કબર્ડ નિયર ધ વિન્ડો, બારીની બાજુમાં એક નાનકડો કબાટ છે। હવે દિવાલ ઉપર, હવે કબાટની ઉપર શું પડેલું છે? એક મોટી ટ્રોફી પડેલી છે। તો સ્થિતિ હોય તો ધેર ઇઝ અ બિગ ટ્રોફી, એક મોટી ટ્રોફી છે કબાટ એટલે કબાટ ઉપર જે દેખાય જ છે, કબાટ ઉપર મોટી ટ્રોફી છે। દિવાલ ઉપર ઘડિયાળ છે, તો ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, દિવાલ ઉપર એક ઘડિયાળ છે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ રૂમનું જે વર્ણન છે, ચિત્ર છે, એ પૂરું થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને કૃષ્ણા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો। ઓકે, થેન્ક યુ।